सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू त्रेवीस में छेल्ले कथा लखे छे के हरिश्चंद्र राजा स्वपच ने घेर वेचाये छे। तारामती अने रोहित विदुर ब्राह्मण ने घेर वेचाये छे। तारामती अने रोहित बन्ने विदुर ब्राह्मण नी पूजापानी तेमज चरणचंपी आदि की सेवाओं करे छे। अने हरिश्चंद्र राजा मळदे मळदे लाग लईने थोड़ा पैसा लईने साथे सवागज कपड़ू लईने मर्दाने बाड़वा माटेनु काम करे छे। स्मशाननी अंदर आवेली जे कई दानमां थोड़ी घणी खीचड़ीनी दाळ होय एमांथी जमे छे, क्यारेक भूख्या पण रहे छे। आगळ स्वामी आवे कड़वा चौबीसमां लखे छे, विप्र कहे सुन रोही दास सुभाग्य जी, सुगंधी फूल लाव जई बाग जी, गया त्यारे त्यां डस्यो काळो नाग जी, तेने करी तरत कर्यू तन त्याग जी। निष्कुळन स्वामीए गईकाल लख्युं हतुं के जेवी आ राजनी परीक्षा करी एवं बीजा कोई थी आ पृथ्वी पर थाय एवं नथी। विश्वामित्र ऋषि भगवाननी ज आज्ञाथी हवे कंईक वधारे आ परिवारनी परीक्षा लेवा माटेनो विचारे छे। एने थयुं के मारे कोईपण रीते सत्यमांथी आमने डगावा छे। आमां आम जुओ तो बंने पात्रों छे, एक बाजु हरिश्चंद्र छे सत्य ऊपर ऊभा छे, अने एक बाजु पर विश्वामित्र छे सत्यने डगावा माटेना बधा ज प्रयत्नों करवानी भगवाने अमने छूट आपी छे। ए प्रमाणे विश्वामित्रजी छे एमने पण आ दुःख जोईने घणुं दुःख थाय छे, परंतु भगवाननी आज्ञा छे એટલે એમની માટે એ ધર્મ છે, એને કરવું જ પડે। વિશ્વામિત્રજીએ હવે વિચાર્યું કે એવો કંઈક ઉપાય કરું કે સત્યથી હરિશ્ચંદ્ર ડગી જ જાય, અને આખરે વિશ્વામિત્રજીએ કાળા નાગનું રૂપ લીધું। પેલો વિદુર બ્રાહ્મણ છે એ રોહિતને કહે છે, રોહિત જલ્દી બગીચામાં જા, મારી પૂજા માટે તું ફૂલ લઈ આવ, આજે તારે મોડું થયું છે, કેમ ફૂલ હજુ હાજર નથી થયા। ત્યાં રોહિત દોડતો દોડતો જાય છે, બગીચાની અંદરથી તુલસી દળ અને ફૂલ પેલા વિધુર બ્રાહ્મણ માટે ત્યાં તોડી રહ્યો છે, ત્યાં કાળા નાગ રૂપે વિશ્વામિત્રએ આવી અને છોકરાને ડંખ માર્યો, અને રોહિતને એવું ઝેર ચડ્યું કે ત્યાં જ થોડીક વારમાં એનું શરીર આખું નીલું પડી ગયું અને રોહિતના પ્રાણ પંખેરું ઉડી ગયા।
તારા મતી ત્યાં બગીચાની અંદર જ કામ કરે છે. તારા મતીએ જ્યારે આ દૃશ્યને જોયું ત્યારે એને એક વખત તો પોતાના દીકરાના માથાને પોતાના ખોળામાં લીધું અને પછી તારામતી પોકે પોકે રુદન કરવા લાગી, મારો એકનો એક દીકરો આ કાળો નાગ આવીને ડસી ગયો, આને કોઈ બચાવો, આની માટેનો કોઈ ઉપાય કરો. બધાએ જોયું તો નાડીની અંદર પ્રાણ જ નહોતા, પ્રાણ જ જતા રહ્યા હતા. આખરે વિદુર બ્રાહ્મણ તારામતીને ધીરજ આપે છે, બેન હવે આના પ્રાણ નથી રહ્યા, હવે આનો વિધિ કરવો જ રહ્યો. અને ત્યારે વિપ્રય એ સમયે ચાર બીજા માણસોને નોકરોને બોલાવ્યા છે અને કીધું છે કે આના સબને સ્મશાન સુધી લઈ જાઓ, કારણ કે સ્ત્રીઓ અગ્નિદાહ આપવો કે સ્મશાન સુધી જવું એ શક્ય ન હોવાથી તારામતીને કહે છે તું પાછળ હાલ, આ છોકરાને આ ચાર જણ લઈ લેશે અને આને મણિકર્ણિકા ઘાટ ઉપર લઈ જઈએ જેનાથી એના આત્માનું શ્રેય થાય. એક સત્યને માટે એક સ્ત્રીને એક છોકરો આવી રીતે મરી જાય, પતિ સ્મશાનમાં કામ કરે અને એને વિધુર બ્રાહ્મણને ત્યાં કામ કરવાનું. ત્યાગ્યું તન જન જોઈને કહ્યું વિપ્રને તે વાર, તેના તેહના દેહને દાહ દેવા મોકલ્યા સેવક ચાર. રોહિત કુમારના શરીરને અગ્નિદાહ આપવા માટે ચાર સેવકોને મોકલ્યા છે. ગંગા તટ ઉપર જ્યાં આગળ મણિકર્ણિકા ઘાટ છે ત્યાં આગળ રોહિત માટેની એક ચિતા તૈયાર કરવામાં આવી છે. તે સબ લાવ્યા ગંગા તટે ચેરચી મૂકે છે આગ. રોહિત કુમારને ચિતા ઉપર સુવાડવામાં આવ્યા. તારામતી દૂર ઉભા ઉભા જોવે છે કે મારો કુમળી વયનો બાળક, અમારા તો કેવા વિધાતાએ લેખ લખ્યા કે રાજ તો ગયું વાંધો નથી, શરીરમાં કાંઈ દુઃખ પડ્યું વાંધો નથી, પણ એક હૈયાના ટુકડા સમાન દીકરો પણ આજે મારી નજર સામે સળગી રહ્યો છે. તારામતીની આંખમાંથી આંસુડા વયા જાય છે. આ બાજુ ઉપર પેલા ચાર જણા ભેગા થઈને જ્યાં ચિતાને આગ દેવા ગયા ત્યાં તો ખેમરો મહાનિયો હરિયો, જે હરિશ્ચંદ્ર રાજા છે, જેને આજે સમાજ હરિયા તરીકે બોલાવે છે, જેને સમાજ આજે ખેમરા તરીકે બોલાવે છે, એવા હરિશ્ચંદ્ર રાજા દોડતા દોડતા આવ્યા. ઓલા ચારને કહે છે, ત્યારે હરિશ્ચંદ્ર કે મ મૂકીશ અગ્નિ આપ્યા વિના મારો લાગ, મારો લાગ આપ્યા વિના, મારો ટેક્સ આપ્યા વિના, મારો કર આપ્યા વિના, મને હવાગજ કપડું આપ્યા વિના, ખીચડી તમારી મરજી છે આપવી હોય તો આપજો, પણ ત્યાં સુધી હું અગ્નિ નહીં લગાડવા દઉં. હરિશ્ચંદ્રને ખબર નથી ચિતામાં સૂતેલો જે સૂત છે એનો પોતાનો જ પુત્ર છે. દૂર ઊભેલી કાળી ઠીકરા જેવી પડી ગયેલી જે સ્ત્રી છે એ પોતાની જ પત્ની તારામતી છે. તારામતીનું આખું શરીર કાળું થઈ ગયું છે, આખું કાળું થઈ ગયું છે, આખો દિવસ ધોળમાં જ કામ કરવાનું. રાજરાની એક દિવસ જે કેટલા અત્તર અને કેટલા પ્રકારના પાવડર આદિક લગાવતી હશે એ રાજરાનીને આજે કાળા ઠીકરા જેવું શરીર થઈ ગયું છે. કોઈ એના ચહેરા પરથી કબૂલી ન શકે કે આ રાજાની રાણી છે. ચિતાની અંદર સૂતેલો રોહિત કુમાર હરિશ્ચંદ્રએ ઓલા લોકો જોડે રગઝક કરે છે કે મારો કર લીધા વિના હું ન સળગાવવા દઉં આ બાળકને, અને એમ વાત કરતા કરતા રાજાની નજર રોહિત કુમાર ઉપર પડી. હરિશ્ચંદ્રએ જ્યાં રોહિત કુમાર પોતાનો પુત્ર છે તરત ઓળખી જાય. ઓહો, થોડી વાર એક વખત તો આંચકો લાગી ગયો, પરંતુ તરત વિચાર્યું કે ના, દૂર ઊભેલી સ્ત્રી ચોક્કસ તારામતી જ હોવી જોઈએ એવું અનુમાન કર્યું છે, એને ખબર પડતી નથી હજુ, પણ આ દીકરો તો એનો જ છે. પણ એને વિચાર્યું કે અત્યારે તો હું ડ્યુટી ઉપર છું, મારે તો મારો માલિક કે કરવાનું હોય, મને કર આપો. કોઈને કીધું નહીં કે આ મારો દીકરો છે. ઓલા ચારને પણ કીધું નહીં કે હું હરિશ્ચંદ્ર છું. બસ એક જ વાત કરી, મને મારો કર આપો, મને મારું કપડું આપો. ઓલા ચાર જણા તારામતી પાસે જઈને કહે છે કે જે અહીંયા આગળ મહાનિયો માણસ છે એ કર માગે છે અને સાથે સાથે કપડું પણ માગે છે. ત્યારે તારામતી કહે છે કે ભૂદેવ
અમે તો કામ કરીએ છીએ ભૂદેવને ત્યાં, વિદુર બ્રાહ્મણને ત્યાં. એમને પૂછો, એક જણ દોડતો ગયો. વિદુર બ્રાહ્મણે વિચાર્યું કે આ છોકરાએ આખી જિંદગી અત્યાર સુધી મારું કામ કર્યું છે, આજ સુધી મારી ચરણચંપી કરી છે, કોઈ દિવસ મારી પાસે કંઈ માગ્યું નથી. એને રૂપિયા આપ્યા, સવા ગજ કપડું આપ્યું, ખીચડી આપી અને એને મોકલ્યા સ્મશાનની અંદર. હવે એના રોહિત કુમારના જે આખું એનું શરીર છે એને ચિતા ઉપર સુવાડ્યું છે અને એને અગ્નિદાહ આપવાનો છે. હરિશ્ચંદ્ર રાજા અને બધાએ ભેગા થઈને, એ હરિયો કહેવાય, એ બધાએ ભેગા થઈને અગ્નિદાહ આપ્યો. પોતાના પુત્રનો અગ્નિદાહ હરિશ્ચંદ્રે જાતે આપ્યો. આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધ બળ્યું જ્યારે તન. વિશ્વામિત્ર ઋષિને થાય છે હજુ હેરાન કરવા છે. ઘણીક વખત વિધાતાના લેખ કેટલીક વખત એવા લખાયેલા હોય છે ને કે ઘનાના પ્રારબ્ધ જોઈએ ને તો આપણું હૈયું કકડી જાય, કે ભગવાનને આની પરીક્ષા કરવી છે, પણ કેટલીક કરવી છે, કેટલીક કરવી છે. હવે આનો અગ્નિદાહ લાગી ગયો, એની એનો સબ સળગવાનું શરૂ થયું, અર્ધ સબ બળ્યું અને અડધું બાકી છે. ત્યાં વિશ્વામિત્રએ વરસાદ પાડ્યો, વાવાઝોડું વરસાદ. ત્યારે નાખી છે ઓલવી, ઘણો ઘણો વરસી ઘન. વિશ્વામિત્રએ ત્યારે વરસાદ પાડ્યો, ઘનઘોર વાદળા છાઈ ગયા અને અચાનક વરસાદ આવી ગયો અને ચિતા બળતી હતી એ ઓલવાઈ ગઈ, અડધું શરીર બળેલું છે. તારામતીએ દૂરથી જોયું, પોતાનો પુત્ર છે, પોતાનો તણ છે, પોતાનું કાળજું છે. તારામતી દોડતી દોડતી સ્મશાનની અંદર એ ચિતા બાજુ જોઈને બેઠી રહી હતી કે મારા દીકરાની આખી ચિતા બળી જાય, પછી એના અસ્થિ લઈને થોડા ગંગામાં પધરાવી દઉં અને પછી હું ઘર ભેગી થઉં, આવું વિચારે છે. ત્યાં તો આ બાજુ વરસાદ આવ્યો અને ચિતા ઓલાઈ ગઈ ને અડધું મળદું જ્યાં રોહિત કુમારનું છે એ સમયે તારામતી ત્યાં જાય છે, પોતાનો ખોળો પાથરે છે અને એક ભારતની આર્ય સન્નારી પોતાના અડધા બળેલા પુત્રને પોતાના ખોળાની અંદર લઈને બેસે છે. શાસ્ત્રોની લખેલી ઘણી બધી કથાઓ એટલી કરુણ છે કે કથાને કરવી અને સાંભળવી બંને કામ છે, નથી થઈ શકતી. ભગવાનની કેટલીક પરીક્ષાઓ એટલી બધી અઘરી છે કે પરીક્ષાનું વર્ણન પણ કરતાં આપણું હૈયું કંપી જાય. એક સ્ત્રીને કલ્પના કરો, અડધું બળેલું પોતાના પુત્રનું શરીર લઈને મણિકર્ણિકા ઘાટ ઉપર સ્મશાનમાં બેસવાનું થયું હશે અને એ દ્રશ્ય જે સર્જાયું હશે, એક બાજુ પર વીજળીના ઝબકારાઓ થાય, એક બાજુ પર એક સ્ત્રી પોકે પોકે રડે છે અને સ્મશાનની અંધારી રાત છે, ગંગાના ગુગવાટાઓ થાય છે, એની કોઈ આજે સહાયની અંદર કોઈ જ નથી. જાણે પરમાત્મા પણ આંખ બંધ કરીને સૂઈ ગયા હોય એવી આજે તારામતીને હરિશ્ચંદ્રની દશા છે. ત્યાં આગળ પોતાના પુત્રને ખોળાની અંદર લઈને તારામતી બેઠી છે. ત્યાં પાછા વિશ્વામિત્રને હજુ તૃપ્તિ ના થઈ, વરસાદ તો પાડ્યો ઉપરથી આવ્યા. ત્યારે આવી છે તારા ત્યાં, લીધું મળદું તે ખોડામાય. ત્યાં આવ્યા ઋષિ કહે, આપું છરી રાખો, ભૂત ભય ન રહે કાય. વિશ્વામિત્ર કહે છે કે હું તને એક આ છરી આપું છું. આ સ્મશાનની અંદર રાત્રે કાંઈ ભૂતો ફરતા હોય, કાંઈક બીજું ત્રીજું હોય, કાંઈ પ્રોબ્લેમ થાય, આ છરી તારી પાસે રાખ. તારામતીને કશું જ ભાન નથી, એ તો રોહિત કુમારનું જે અડધું મળદું શરીર પડ્યું છે એ પુત્ર પ્રેમની અંદર તારામતીને કોઈ પ્રકારનું ભાન નથી. આને છરી હાથમાં આપી, છરી હાથમાં આપી એટલે તારામતી એક હાથમાં છરી પકડી છે, એક હાથથી પોતાના પુત્રના સબને પકડી રાખ્યું છે અને ત્યાં આગળ બેઠી બેઠી વિધાતાને પ્રાર્થના કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ અમારા એવા તો ક્યાં પાપ છે કે અમે સત્ય માટે વેચાના, સત્ય માટે મારો દીકરો મરી ગયો અને સત્ય માટે પ્રભુ અમે આટલું જીવીએ છીએ, તોય મારા દીકરાને પૂરો અગ્નિદાહ ના મળવા દીધો. આમ કલ્પાંત પોતાના હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે છે અને હાથમાં છરી રાખી છે. વિશ્વામિત્ર સીધા ત્યાંથી ઉપડ્યા કાશીના રાજા પાસે.
કાશીના રાજાને કહે છે, રાજન એક વાત કહેવા માટે આવ્યો છું, મણિકર્ણિકા ઘાટ ઉપર ગંગાના તટ ઉપર એક આજે સ્મશાનની અંદર એવી એક ડાકણ આવી છે જે મરેલા માણસોને ટુકડા કરી કરીને ખાય છે। આ પીછરી કહ્યું જયરાયને, એક વાત કહો કાને દરિયે, મસાને મરકી મનુષ્યને ખાય છે કાપી કાપી છરીએ। કેવી પરીક્ષા છે આમાંની, અબજમાં ભાગની પરીક્ષા શ્રીજી મહારાજ આપણી કરતા જ નથી અને કરવાના પણ નથી। નિષ્કુળાનંદ સ્વામીએ કહી દીધું કોઈ બીજાથી થાય જ નહીં, થાય જ નહીં। એક ડાકણ સ્મશાનમાં છરીથી મરદાને કાપી કાપીને ખાય છે અને એ ડાકણને મારી નાખવી પડશે અને કાઢવી પડશે, નહીં તો એ આવું જો કરશે તો કાશીની અંદર કોપ થશે। આવું વિશ્વામિત્રે જ્યારે રાજાને કીધું ત્યારે રાજાએ તરત જ ત્યાં આગળ કીધું કે એ સ્મશાનને કોણ હાચવે છે, બોલાવો એને। ત્યારે ભૂપ કહે તેડી ભંગીઓ, જાઓ મારો ગરદન એ હને, ઝાલી લીધી પછી ઝટીએ મારવા સારું તે હને। રાજાએ કીધું એ મણિકર્ણિકા ઘાટનો કોણ એને સંભાળવા વાળો હરિજન છે એને બોલાવો। અને ત્યારે ખેમરાને કહેવામાં આવે છે, હરિયાને કહેવામાં આવે છે, રાજન બોલાવે છે। રાજાએ કીધું સાંભળ, તારા તું જે સ્મશાનના એરિયાને સાચવે છે એની અંદર એક ડાકણ આવી છે અને એ ડાકણ ચપ્પાથી એક મરદાને કાપી કાપીને ખાય છે, એને કોઈ પણ રીતે મારી નાખવાની છે, એને જીવતી રાખવાની નથી, એ કામ તને સોંપવામાં આવે છે, મારા સૈનિકો તારી સાથે આવે છે અને આ કામ તારે કરવાનું છે। હરિશ્ચંદ્ર રાજાને તો કંઈ ખબર નથી, એને તો આગ આગ લગાડીને તો એની રીતે બેઠા હતા। આ બાજુ ઉપર હરિશ્ચંદ્ર રાજા પાછા સ્મશાને પહોંચે છે, સાથે પેલા રાજાના સૈનિકો છે, એને જઈ દોડીને તારામતી જ્યાં પેલા પુત્ર વિયોગે રડે છે, હાથમાં છરી છે, અંધારી રાત છે, બહુ ખબર પડતી નથી, વીજળીના ઝબકારાઓ થાય છે, એની વચ્ચે તારામતીના વાળને પકડ્યા છે, ચોટલો ઝાલ્યો છે મારવા સારું, અને એક પતિવ્રતા સ્ત્રી તારામતી એને એક વખત તો એને આમ ચોટલો ઝાલ્યો, કાળા ઠીકરા જેવું શરીર છે, પેલું રોહિત કુમારનું અડધું શરીર બળેલું છે એ પણ એને દેખાઈ ગયું છે, કાં તો મારો અડધો પુત્ર બળેલો છે અને અડધો હાજો છે। જ્યાં તારામતીનો આમ ચોટલો ખેંચીને આમ મોઢું ઊંચું કર્યું ત્યાં એને ખબર પડી ગઈ કે આ તો તારામતી છે, તારામતી છે। પણ બસ વાત એટલી છે, અત્યારે તો સત્ય માટે જીવવાનું છે, અત્યારે મારી કોઈ પત્ની નથી, અત્યારે મારો કોઈ દીકરો નથી, હરિશ્ચંદ્રએ વિચાર્યું અને વિધિના લેખ અહીંયા આગળ શાસ્ત્રમાં એવા લખાના, ઢીકા ગળદા પાટુએ વળી મારી કરી છે અધમુઈ, મારો મારો કહે સુવિચારો કરો મુંડ દળ થકી જોઈ। ઢીકો મારે છે, પાટુઓ મારે છે, એને એને પછાડે છે આમથી આમ, અધમુઈ કરી નાખી તારામતીને, અધમુઈ કરી નાખી હરિશ્ચંદ્રે, અને કહે છે મારો મારો, પેલા સૈનિકો કહે છે એને કાપી નાખ, વિચાર્યા શું કરે છે, કાપી નાખ એને, એનું ધડ થકી માથું જુદું કરી નાખ। આવું હરિશ્ચંદ્ર રાજાને કહે છે, એક બાજુ પર પત્ની, એક બાજુ પર અડધો બળેલો પુત્ર, એક બાજુ પર વીજળીના ઝબકારા અને એક બાજુ પર હરિશ્ચંદ્રની પરીક્ષા। કલ્યાણના માર્ગ આપણે ચાલેલા છીએ, આપણે શ્રીજી મહારાજે આવી કોઈ પરીક્ષાઓ કરી નહીં તો કમસે કમ આપણે મહારાજની આજ્ઞા, મહારાજની ઈચ્છા, મહારાજના ધર્મ નિયમો, સદગુરુની મર્યાદાઓ, સદગુરુની આજ્ઞા આમાં રહીને આપણું જીવન સરસ રીતે પૂરું કરીએ। આમાંનું શ્રીજી મહારાજે આપણું કાંઈ કર્યું નહીં, એ મહારાજની દયા છે। એવા દુઃખ આવી પડ્યા જે હસયા ન જાય શરીર,
સુતમુવાનો અતિ શોક છે તોય ડરી રહ્યા છે ધીર. આવું દુઃખ આવી પડ્યું છે, એક બાજુ પર તારામતીને મારવી પડે છે, એક બાજુ પર રોહિતકુમારનું અડધું બળેલું શરીર પડ્યું છે, એક બાજુ પર ઓલા સૈનિકો બૂમો પાડે છે, કાપી નાખેને, તોડી નાખેને, ગળામાંથી કાઢી નાખેને, ધડને માથું જુદું કરી નાખ, આવા બધાય દુઃખની વચ્ચે કેટલી ધીરજ રાખવી પડતી હશે, તારા મતીને કેટલી ધીરજ રાખવી પડતી હશે. રોહિતકુમાર તો માની લો કે હવે મરી ગયો છે એની વાત જવા દો, પણ હરીશચંદ્રને કેટલી ધીરજ રાખવી પડતી હશે. ઓલા મરેલા કરતાં બે જીવતા છે ને, એને જે જીવવું ને એ વધારે કઠણ છે. એ જીવતા મરે છે, હંમેશા કોઈ પણને ફાંસીની સજા મળે ને તરત મરી જાય તો કંઈ વાંધો નહીં, પણ જેને રીબાઈ રીબાઈને મારે છે ને, ઘણી જગ્યાએ એવી સજાઓ હોય છે, અથવા તો એ પ્રકારની એને પીડા આપવામાં આવે. અમે સ્કોટલેન્ડ બાજુ ગયા હતા, ત્યાં બહુ કેસેલો છે, લંડનથી બહુ 5-6 વર્ષ પહેલાં ત્યાં એક હરિભગત રહેતા, ત્યાં ગયા પછી લઈ ગયા હતા. તો દરિયાના કાંઠા ઉપર એવી ગુફાઓ જેવી જગ્યાઓ છે, પછી ત્યાં ઇતિહાસો લખ્યા છે, 15x20x20 ગુફા જેવું હોય, રૂમ જેવું, એની અંદર એક આરે 100-150 માણસને ભરી દે અને એને સીલ કરી દે. સીલ કરીને પછી બે કાણામાંથી પાણી ભરે, અંદર પાણી ભરે એટલે અંદર પહેલાં તો 5-10 દિવસ સુધી તો એમણે એમ રાખે, પછી પાણી ભરે, ખાવાના ટુકડાઓ નાખે અંદર, ભૂખ્યા માણસો હોય, અને એટલી બધી પીડાથી મરે એ લોકો, એવી રીતે મારે કે જેનું વર્ણન લખેલું છે કે આવી રીતે થાય. આજે પણ એ જગ્યાએ જઈને આપણે ઊભા રહીએ ને તો આખી જગ્યાઓ ભેંકાર લાગે. આજે પણ આમ ત્યાં આગળ ચિત્કારો આમ સંભળાતા હોય ને, એવી જગ્યાઓએ જઈએ આપણને ચિત્કારો સંભળાય. આપણે બધા ધાર્મિક છીએ, આપણે રોજ ભગવાનનું ભજન કરવાવાળા છીએ, આપણે એકદમ એવા વાતાવરણમાં રહેતા હોઈએ કે એકદમ પવિત્ર વાતાવરણ વચ્ચે, એટલે આપણને તરત જ્યારે અપવિત્ર વાતાવરણ વચ્ચે જઈએ કે અપવિત્ર જગ્યાએ જઈએ, તરત આપણો પગ મૂકતા આપણને ખ્યાલ આવી જાય કે અહીં આગળ કંઈક ઉદ્વેગ જેવું થાય છે, અહીં હૃદયમાં શાંતિ થતી નથી. એવી જગ્યાઓ, એવી પીડા પામીને લોકોને માર્યા હોય, આજે હરીશચંદ્રને તારામતીની દશા એવી જ છે. એમ થાય છે કે વિશ્વામિત્ર એના કરતાં ત્રણેવને ડસી ગયા હોત તો હારવું હતું, એને આવું દુઃખ તો જોવું ન પડત. પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન, નિષ્કુળાનંદના નાથની કસની સહી શકે કહો કોણ જન. પછી હુકમ કર્યો છે કે રાજાનો હુકમ છે કે એને ગરદનથી કાપી નાખો, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાનની આવી કસની કયો ભગવાનનો ભગત સહન કરી શકે. સ્વામી લખે, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગની મૂર્તિ લખે છે કે આવી કસની જો ભગવાન લે તો કોણ સહન કરે. અને જ્યારે હરિશ્ચંદ્ર રાજા તારામતીને ચોટલાથી પકડી એક હાથની અંદર તલવાર રાખી છે, પણ હૈયું સંકોચને પામે છે. હૈયું સંકોચને એટલે પામે છે કે એક તો પત્ની છે પોતાની, અને બીજું વાત એ છે પતિવ્રતા છે, ત્રીજી વાત એ છે સ્ત્રી છે. સ્ત્રીને મારવું એ પણ પાપ છે, એ કોઈ આતતાઈ નથી, આતંકવાદી નથી, એટલે એને મારવું એ તો પાપ છે જ. પાછી પતિવ્રતા છે, પોતાની પત્ની છે, આને મારે કેમ કાપવી એમ હરિશ્ચંદ્રને આમ તલવાર હાથમાં લઈને થોડીક વાર માટે વિચાર કરે છે. ત્યારે તારામતી જેવી એક સન્નારી, એક પતિવ્રતા સ્ત્રી મણિકર્ણિકા ઘાટ ઉપર, ગંગાના તટ ઉપર, સ્મશાન ભૂમિની અંદર, એક બાજુ પર રોહિતકુમાર અડધા બળેલા પડ્યા છે, ને ત્યારે તારામતી હરિશ્ચંદ્ર રાજાને હાકલ કરીને કહે છે, ધીરે ધીરે નહીં, હાકલ કરીને, રાની વાની જાની તાની તીખી કહે, કાડ 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 કરવાળ તારી, ગ્રહે અતિ ગાઢ 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 મને વાડ 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 વડી મુંડ મારી,
રાની વાની જાની તાની તીખી કહે કાડ 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 કરવાર તારી. તારામતી હરિશ્ચંદ્ર રાજાને કહે છે, જ્યારે ચોટલે ઝાલી છે ત્યારે હરિશ્ચંદ્ર રાજા ત્યાં વિચાર કરવા માટે બેઠા છે, ત્યારે કહે છે ઊંડા વિચારમાં શું ઉતરી ગયા છો? હરિશ્ચંદ્ર રાજાને કહે છે વિચારમાં શું છો? આટલું કીધું ત્યાં તો હરિશ્ચંદ્રએ ચોટલો છોડીને પાંચ પગ પાછા જતા રહ્યા, પાંચ હાથ પાછા જતા રહ્યા. એટલે તરત તારામતીએ કીધું, સાંભળો, ઊંડા વિચારમાં ઉતરવાની જરૂર નથી, ઊંડા વિચારમાં ઉતરવાની જરૂર નથી પતિદેવ, એક જ ઝાટકે મારું માથું ઉડાડી દો, તલવારને કાઢો. ગ્રહે અતિ ગાઢ 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 મને, તમે મન કઠણ રાખી, એક સત્યને માટે આપણે મરવાનું છે, સત્યને માટે જ્યારે વેચાઈ ગયા છે, સત્યને માટે જ્યારે કુરબાન થઈ ગયા છે, સત્યને માટે છૂટા પડી ગયા છે, તો હવે વિચાર શું કરો છો? વાઢ 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 વળી મુંડ મારી મારું માથું કાપતા હવે વિચાર ના કરશો? જો હવે વિચાર કરશો તો દુનિયાની અંદર એમ કહેવાશે કે સત્યવાદી હરિશ્ચંદ્ર એક ડગ પાછો પડ્યો. મારા પતિનું ભૂંડું દેખાય એવું મને મંજૂર નથી, મરવું મંજૂર છે પણ મારા પતિનું ભૂંડું દેખાય એ મને મંજૂર નથી. આનું નામ પત્ની છે, આનું નામ પત્ની છે. હાંજ પડે કકરાટ કરે પતિ, યારે રોજ ઉઠીને દિવસમાં પાંચ વખત ઝઘડે પતિ સાથે, એ પત્ની નથી. અથવા તો પતિ હોય ને પત્ની સાથે દિવસમાં દસ વખત ઝઘડતો હોય, એ પતિ નથી. હા, ક્યારેક મીઠો કલહ થાય, તમે સંસારમાં છો, મીઠો કલહ થઈ શકે છે, પરંતુ એવો કલહ ના કરીએ. આ પરિવારોમાંથી એટલું તો શીખીએ જ, ભગવાનની ભક્તિ ને ભગવાન પ્રત્યેની નિષ્ઠા તો શીખવાની છે, પરંતુ સમાજની અંદર એકબીજા સાથે કેમ રહેવું? એક પત્ની પોતાના પતિની લાજ માટે કપાવા તૈયાર થાય. હરિશ્ચંદ્રને એમ થાય છે કે સત્ય માટે મારા દીકરાને હળગાવી દીધો અડધો, સત્ય માટે આ પત્નીને કાપી નાખું છું, આખરે ભૂલ તો મારી જ કહેવાય ને, કે હું મારે સહન મારી એકલાને કરવું જોઈએ, પણ મારી મારા સત્યને માટે આ લોકોને દુઃખ આપવાનું? આમ હરિશ્ચંદ્ર હજારો વિચારો વચ્ચે ઘેરાયેલા છે. એક બાજુ પર સત્યને છોડવું નથી એ વાત પણ નક્કી છે, પરંતુ આ તારામતીને આમ કાપી નાખવી માથાથી એ પણ એને કઠણ પડે છે. ત્યારે તારામતી કહે છે વાઢ 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 વળી મુંડ મારી, વિચારશો નહીં પતિદેવ, મારું માથું કાપી નાખો. રખે અડર નર ડરે ડર તો થર થર કરસ થર 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 કર કરીસ માજો. ડરતા નહીં, રખે અડર નર ડરે ડર તો ડરતા નહીં, થર 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 ધ્રુજતા નહીં. હવે જેને કોઈ દિવસ કીડી જેવા જીવને દુખ્યો નથી એવા હરિશ્ચંદ્ર રાજાને એક સ્ત્રીને કાપવાની હોય એ કોઈ દી શક્ય જ ના બને. આપણા હાથમાં કોઈ બંદૂક આપી હોય અને આપણને કીધું હોય ને કે આ તો તાઈ છે, આને તમે ગોળી માર દો, તો એ આપણા હાથથી બંદૂક હાલે જ નહીં. આપણા હાથ માળાથી ટેવાયેલા હોય એ હાથ કોઈ દી બંદૂકથી શોભે? બંદૂકથી શોભે ને, બંદૂક હાલે જ નહીં. આપણા હાથમાં કોઈ સાધન આપે ને તો પણ, આપણે રોજનું ભગવાનનું ભજન કરેલું હોય, આપણા હૃદયની અંદર એ બધી દયાને કોમળતાઓ પડેલી હોય, એવા સમાજની વચ્ચે આપણે રોજ પવિત્ર ધાર્મિક સમાજો વચ્ચે રહેતા હોઈએ, આ ક્રૂર માણસ જ કરી શકે, હરિશ્ચંદ્ર જેવો ન કરી શકે. જો એને દુખવવા જ હોત તો વિશ્વામિત્રને ક્યારના દુખવી દીધા હોત, પણ એની એક જ વાત રહે છે, મારે મારા ગુરુદેવને દુખવવા નથી. એકવાર હું વચન બોલ્યો છું, મારે કોઈને પીડા પામાડવી નથી. એક સજ્જન માણસનું આ બહુ મોટો ગુણ છે કે હંમેશા એવું વિચારે છે, મારે મરી જવું છે, કોઈને મારવા નથી. અને સજ્જન ઘણી વખત પીડા પામતો હોય છે એનું કારણ પણ આ જ હોય છે. એટલે ઘણીક વખત આપણે જોઈએ કે કોઈ સજ્જન હોય, કોઈ મોટા સંત હોય, બહુ પીડાને પામતા હોય, બહુ પીડાને, હાથી જેવા છે, ઓલો જીવ કીડી જેવો છે, ખાલી પેલો હાથી શ્વાસ લઈને છોડે એમાં કીડી જતી રહે ને, એમ જતો રહે એમ હોય, પરંતુ તો પણ પીડાને સહન કરે. અને ત્યારે ઘણીક વખત સમાજ શું કહે, એનો સ્વભાવ જ એવો છે, ભોગવે. સમાજ એવું કહી દે, એનો સ્વભાવ જ એવો છે એટલે ભોગવે, શું કરે.
આપણે કેટલી વાર કીધું કે ભાઈ તમારે એટલું બધું ના કરાય, થોડું તમારે આમ રાખવું પડે, પણ હવે નથી જ રાખવું એમને, તો પછી ભોગવે આપણે શું કરવાના? આપણે બોલી જઈએ ભોગવે, પણ જે એવો સજ્જન પુરુષ સમાજનો છે ને, એવો જે મહાસંત છે ને, એના હૃદયની અંદર ને એનો દ્રષ્ટિકોણ આખો જુદો હોય. એને તો એમ જ છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ અને ભગવાનની દ્રષ્ટિએ તો હું બરાબર છું ને, ભલે દુનિયા મને છેતરી જતી, ભલે દુનિયા મને કદાચ દુઃખ આપી જતી, અહીં જીવવું કેટલા દિવસ, આવું વિચારતો હોય છે. અને પોતાના જે અમૂલ્ય આધ્યાત્મિક મૂલ્યો પર ઊભો છે ત્યાંથી ક્યારેય ડકતો નથી. આવા તો સમાજમાં ઘણા બધા પુરુષો છે, ઘણા બધા થઈ ગયા મહાત્માઓ એવા. રખે અડર નર ડરે ડરતો, થર થર કર કરિશ્મા જો, આમ ધ્રુજ્યા ના કરશો હરિશ્ચંદ્રને કે, ધ્રુજારી ના લાવશો હાથમાં, એક ઝાટકે મારું માથું કાપી નાખો, એક જ ઝાટકે. ધરી ધીર શરીર સુરવીર થઈ, નાથ હાથ વાળતા ડીલે દરિશ માજો, રાની વાની જાની તાની તીખી કહે, કાડ 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 કર વાળ તારી. એ કે છે ધીરજ રાખો પતિદેવ, આટલી ધીરજ રાખી છે તો હવે તમે ધીરજ રાખો ને સુરવીર થઈ જાઓ, હાથને પાછો ના વાળતા, બીતા નહીં, અને મારું માથું ઉડાડી દો. શું તારામતીની સ્તુતિ છે, શું તારામતીની ધીરજ છે, શું તારામતીની સમજણ છે, કેવી સમજણ છે! આની સામે આપણી સમજણો, આની સામે આપણી વિચારધારાઓ, આની સામે આપણી બીજાને સાનુકૂળ થવાની તૈયારીઓ 0% નહીં, માઇનસમાં જાય. આપણે ભગવાનના ભક્ત હોઈએ તોય, અને આની કેવી તૈયારી છે! મરી જવું છે બસ, પોતાના પ્રિયતમ માટે મરી જવું છે. એ લોકોને તો રોહિત કુમારને મરવાનું કારણ હરિશ્ચંદ્ર રાજાનું સત્ય, તારામતીની આ દશા થવાનું કારણ હરિશ્ચંદ્ર રાજાનું સત્ય. હરિશ્ચંદ્ર રાજાના સત્ય માટે આ બે બેની કુરબાની તો લેવાય છે, પણ કેટલી ભયાનક રીતે લેવાય છે. એમ સીધે સીધી લેવાઈ જતી હોય તો વાંધો નહીં, પણ કેટલી બધી વાંકી ચૂકી રીતે લેવાય છે. ત્યારે અચાનક ચાનક ચીતે ચડી, દડવડી ડગબરી ડોટ દીધી. ત્યારે અચાનક ચાનક ચીતે ચડી, દડવડી ડગ ભરી ડોટ દીધી. તારામતીએ જ્યારે વારે 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 પેલો સુરવીર હોય ને એને રણસિંગા ફૂંકાય ને, પછી એને લડવાની વધારે મજા આવે. એવા ઢોલ વગાડે ને સિંધુરાગના, જ્યારે આ બધી લડાઈઓ થતી ને ત્યારે સિંધુરાગના એવા એવા રાગ ગવાય અને એના ઢોલ વાગે. એ વાગે ને તો સુરવીરને જેટલું તાન ચડતું હોય ને એનાથી ડબલ ચડે. ત્યાં લોયામાં બધે ઘણી વખત ઉત્સવ સમય ને ત્યારે પેલી તલવારની રમત કરે, તો પેલું ઢોલ વાગતું હોય ને તો એની સાથે તલવારને રમી શકે, પણ જો ઢોલ ના વાગતું હોય તો તલવારને રમી ના શકે. એક બાજુ પર ઢોલ વાગતો હોય ને, જેમ ઢોલનો તાલ સ્પીડમાં જાય ને એમ એની તલવાર સરસ ચાલે. આપણે ઢોલક વાગતું હોય, હવે ઢોલક ના હોય અને ધૂન થતી હોય ને આપણે કરતાલ વગાડવી હોય તો કરતાલ એ હાથમાંથી એઠી જાય, બરાબર. પણ જો ઢોલ વાગતો હોય, તબલા વાગતા હોય, એ ચલતીમાં થતું હોય તો કરતાલ એની આરે જેમ વાગે ને એમ સુરવીરો હોય ને એને એવા સિંધુર આગળા ગવાય ને ત્યારે એને બહુ લડવાની ઉત્સાહ ઓર વધી જાય, દહ ગણું લડી જાને, એ એનો વિષય છે. એટલે એને એમાં મજા આવે, ભગવાનના ભક્તોને ભક્તિમાં મજા આવે. રાજાને પેલી તારામતી વારે વારે કે છે, વિચારશો નહીં, માથું ઉતારી દો પતિદેવ, સત્ય માટે આપણે મરવાનું છે, સત્ય માટે મરવાનું છે, સત્ય માટે મને મારવાની છે, સત્ય માટે મારું માથું ઉતારવાનું છે. રખે તમે તમારા વચનમાં, આજ સુધી આપણે લડ્યા છીએ, આપણે આપણો દીકરો ગુમાવી દીધો છે, શા માટે તમે હજુ ઊભા છો? પેલા સૈનિકો ત્યાં ઊભા ઊભા કે, એય ખેમરા દોડ, કાપી નાખાનું ગળું, હું વાતો કર્યા કરો છો તમે બે જણા, જાને હગા હોય એમ, એ પાછા વઢે છે. એટલે ભાઈ હગા જ છે, હગા જ છે, એકાબીજા માટે મરી ગયા, આ બધા હગા જ છે. પતિ ને પત્નીનો સંબંધ છે,
પણ એને કોઈ જાણતું નથી. વિશ્વામિત્રજીને ખબર છે એટલું ભયાનક વાતાવરણ વિશ્વામિત્રજીએ ત્યાં કર્યું છે. અને જ્યારે વારે વારે તારામતી કહે છે ત્યારે અચાનક ચાનક પછી ચિત્તે ચડી હરિશ્ચંદ્રએ વિચારી લીધું, બસ હવે તો તારામતીનું માથું જુદું કરે જ છૂટકો. કારણ કે સત્ય જો હું નહીં કરું તો સત્યમાંથી ચલાયમાન થઈશ. કારણ કે હું કયું સત્ય, એને મારવું એ સત્ય તો બરાબર છે, પણ એને જે કામ મળ્યું છે અત્યારે વેચાઈ ગયા છે, એટલે જે પ્રમાણે એને ઓર્ડર આપવામાં આવે એ પ્રમાણે જ એને કરવું પડે. એ ઓર્ડરથી એ બહાર જાય એટલે વેચાવામાં એટલી ખામી આવે, વેચાવામાં એટલી ખામી આવે એટલે વિશ્વામિત્રએ વેચ્યા એમાં ખામી આવે, એટલે સત્ય વચનની અંદર પ્રોબ્લેમ થાય. આ તો રાજ્યને આપ્યું ત્યારથી સત્ય શરૂ થાય, તે અત્યારે સ્મશાન ભૂમિમાં કામ કરવા સુધી સત્ય ઉપર જ કામ કરવાનું. એકવાર હું બોલી ગયો કે મારે સ્મશાનની અંદર જે કામ હોપો એ કરવાનું, બસ બોલી ગયો, પતી ગયો. આ હરિશ્ચંદ્ર રાજાને પ્રોબ્લેમ આ, અને જે હરિશ્ચંદ્ર જેવા હોય એને આ જ પ્રોબ્લેમ થાય કે બોલી ગયા એટલે હવે કરવું જ પડે. અને અત્યારે સમાજ એવો થઈ ગયો, હું અત્યારે બધાને એવું નથી કહેતો હરિશ્ચંદ્ર રાજાની જેમ આપણે તરત બોલી જવું, વિચારવું બે દાડા પાંચ દાડા વિચારવું. કારણ કે સમાજ એવો થઈ ગયો કે એ જાણી જાય કે આ હરિશ્ચંદ્ર છે એટલે રોજ ઉઠીને કરવત જ મૂકે, તમને રોજ ઉઠીને કરવત મૂકે. એટલે આજના યુગની અંદર હરિશ્ચંદ્ર રહેવું પડે મહારાજને ગમવા, પણ થોડું વિચારીને કે બે પાંચ દાડા માં જણાવું છું ભાઈ, બે પાંચ દિવસમાં. તરત જો તમે ઇન્સ્ટન્ટ જવાબ આપે પકડી લે પછી તમને, તમે બોલ્યા તા ના આવું. એટલે બહુ વિચારીને, જેને પોતાના સ્વભાવ ઉપર બરાબર ખબર હોય કે હું બોલું પછી મારે કરવું જ પડે છે, એને થોડુંક સ્ટોપ થઈને વિચારવાનું કે વાંધો નહીં હું ત્રણ ચાર દિવસમાં જણાવું, અઠવાડિયામાં જણાવું, દસ દિવસમાં જણાવું. અને પછી એટલું સ્ટોપ થઈને વિચારવું, વિચાર્યા પછી કેવું કે આટલું થાય ને આટલું ના થાય. નહીં તો ઘણી વખત એવું થાય, ઘણા બહુ ઉતાવળા હોય અને પછી બોલી જાય ને પછી એને દુઃખ બહુ થાય ના થાય તો. એટલે કરવા માટે તનતોડ મહેનત કરે એવું થાય. એવું પરીક્ષા આપણી ભગવાન લે નહીં, અને આપણે એવું કરવું ના પડે, એટલે વિચારીને કરવું. હરિશ્ચંદ્ર રાજે જેવી આપણી ક્યાં સ્થિતિ આવું કરીએ. અતે વેક રાડ કરવાડ જ્વાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તત્કાળ લીધી, રાની વાની જાની તાની તીખી કહે, કાઢ 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 કરવાડ તારી. અતિ વિકરાળ જ્વાળા જેવી ચમકતી લાંબી તલવાર હાથની અંદર હરિશ્ચંદ્ર રાજાએ લીધી. પાંચ હાથ દૂર છે ત્યાંથી હજુ પાછા ગયા, અને પછી હાથમાં તલવાર લઈ અને દોડતા 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 આવ્યા. અને હરિશ્ચંદ્રએ વિચાર્યું કે એક જ ઝાટકે તારામતીનું માથું પાડી દેવું છે, આવું નક્કી કરેલું છે. બરાબર મનમાં હિંમત ભેગી કરી, હૃદયમાં હિંમત ભેગી કરી જઈને તારામતી નામ, તારામતી કહે છે પતિદેવ, એક ઝાટકે પડી જવું જોઈએ માથું, વિચાર ના કરતા, બિલકુલ ધ્રુજતા નહીં, તમારી લાજ જશે આની અંદર, તમારી લાજ માટે હું કુરબાન થવા તૈયાર છું, પણ તમે પાછા ના પડતા, હું પાછી નથી પડતી, તમે શા માટે પડો છો. આમેય જો તમે એવું વિચારશો કે હું જીવવાની છું તો આ મારું શરીર તો જો કાળા ઠીકરા જેવું થઈ ગયું છે, ખાવા માટે પૂરું અનાજ મળતું નથી, હાડકાને હાડકું દેખાય છે, પાંસળી પાંસળી દેખાય છે, આમે હું મરેલી જ છું, તમારે મને મારવાની નથી, હું તો મરેલું જ છું, સત્ય માટે મારા પતિ માટે મરી જઈશ, એમાં હું ગૌરવ અનુભવીશ. પતિદેવ પાછા ના પડતા, અને આવી જ્યારે સિંધુડા રાગ જેવી વાતો તારામતી સ્મશાન ભૂમિમાં કરે છે, મરવા માટે કોણ આવો રાગ ગાય પોતાના પતિ પાસે, એની વાતો જ સિંધુ રાગ જેવી છે. અને પછી હરિશ્ચંદ્ર રાજા તલવાર લઈને દોડ્યા, કાઢ્યું ખડક થડક દડક નથી, થડક થડક તે થડક ટળી, ફડક 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 તી નથી, ઝડક ઝડક કહે મને મારવડી, રાની વાની જાની તાની તીખી કહે, કાઢ 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 કરવાડ તારી. ખડક કાઢ્યું છે, કોઈ જાતની આવે બીક નથી, કોઈ જાતની એને ધડક નથી, થડક 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 દોડતા હવે તલવાર
ફરકતી નથી, હાથ ધ્રુજતો નથી, અને તારામતી વારે વારે કે છે આવો પતિદેવ કાપી નાખો મારું માથું. તીખી તર વાર માર 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 કરે ધારે 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 ધીરજ ન રહે તારે 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 તારા બને માર 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 એમ સ્વમુખે કહે રાની વાની જાની તાની તીખી કહે કાડ 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 કરવાર તારી. તીખી તલવારની ધાર વીજળીના ઝબકારાની અંદર ચમકે છે અને એ સમયે કોઈની ધીરજ ન રહે એવું દ્રશ્ય ત્યાં સર્જાનું છે. ભગવાનની ધીરજ પણ ખૂટી ગઈ છે, વિશ્વામિત્રની ધીરજ પણ ખૂટી ગઈ છે, વશિષ્ઠ મુનિની ધીરજ પણ ખૂટી ગઈ છે, બ્રહ્મા અને શિવ આદિકની ધીરજ પણ ખૂટી ગઈ છે. એ સમયે અહીંયા આગળથી જ્યારે હરિશ્ચંદ્ર રાજા આમ તલવારની ધારને વારે વારે જોયા કરે છે, દોડવાની તૈયારી કરે છે, વીજળીના ઝબકારાઓ થાય છે, અને ત્યારે તારામતી કહે છે તારે 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 તારા બને, તારા બોલ્યા જ કરે છે, માર 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 એમ સ્વમુખે કહે માર માર, રાજન શા માટે વિચારો છો, મારો મને. અને ત્યારે હરિશ્ચંદ્ર રાજા દોડ્યા, સુર નર સાથ 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 મળ્યા પાથ 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 પડે રડે રયા. હરિશ્ચંદ્ર રાજા દોડીને જ્યાં તારામતીનો ચોટલો ઝાલીને એના ગળા ઉપર જ્યાં તલવાર મારવા જાય, નિષ્કુળાનંદ અનાથ નાથ નાથ હાથે હાથ હાથ ગ્રહી લીધો છે ત્યાં, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે ત્યાં, રાની વાની જાની તાની તીખી કહે કાડ 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 કરવાર તારી, રાની વાની તીખી કહે. જ્યાં હરિશ્ચંદ્ર રાજા તારામતીનું મસ્તક ધડથી જુદું કરવા જાય, નિષ્કુળાનંદ અનાથ નાથ નાથ, અનાથના નાથ એવા ભગવાન ત્યાં પ્રગટ થયા. હરિશ્ચંદ્ર રાજાનો હાથ પકડી લીધો છે, જે તલવારવાળો હાથ છે એને પકડીને ભગવાને ત્યાં જ હરિશ્ચંદ્ર રાજાને તારામતીને દર્શન આપ્યા છે. હરિશ્ચંદ્ર રાજાનો હાથ પકડ્યો, બ્રહ્મા શિવજી અગ્નિદેવ વશિષ્ઠ મુનિ બધાએ વિમાનમાંથી આવીને હાજર થઈ ગયા. સાબાસ હરિશ્ચંદ્ર, સાબાસ હરિશ્ચંદ્ર, ધન્ય છે તમારી પત્ની તારામતીને, ધન્ય છે તમારા પુત્ર રોહિતને, ધન્ય છે તમને, અને ધન્ય છે તમારી સત્ય ટેકને. આમ સ્મશાન ભૂમિની અંદર મણિકર્ણિકા ઘાટ ઉપર જે ભયાનક વાતાવરણ હતું એની જગ્યાએ એક સૌમ્ય વાતાવરણ સર્જાનું છે, અને ત્યાં આગળ ભગવાન હરિશ્ચંદ્રનો હાથ ઝાલીને ઊભા છે. આગળની કથા સ્વામી આપણને આગલા કડવામાં સંભળાવશે. અત્યારે આગળ કડવું 24 અને પદ 6 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજ